ટપ્પર અને પશુડા નજીક તીક્ષ્ણ દાંતવાળા ઉંદર અને ખિસકોલીના નમૂના પ્રાપ્ત થયા છે. અંજારના ટપ્પર અને પશુડા પાસેથી સંશોધકોએ એકત્ર કરેલા જીવાશ્મીઓના અભ્યાસમાં 1 કરોડ વર્ષ જૂના તીક્ષ્ણ દાંતવાળા તૃણાહારી ઉંદર ખિસકોલીના નાના મોટા નમૂના પ્રાપ્ત થયા છે. આ જીવાશ્મીઓ 1 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વીના પટ પર પાંગરેલી અને કાળની ઘરતામાં લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિની હયાતી અને તે સમયે આવેલા પરિવર્તનોનો નિર્દેશ આપે છે. જીવાશ્મીઓ કે જે ધરામાં ધરબાયેલા ખડકોમાં કેદ હોય છે તે કચ્છમાં વિપુલ છે. જીવાશ્મીનો અભ્યાસ કરતા નિષ્ણાંતો કે જે અંગ્રેજીમાં પેલિયોન્ટોલોજિસ્ટ તરીકે ઓળખાય છે તેમના માટે કચ્છ ધરા એક સ્વર્ગ સમાન છે. લખનૌની બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સીસની વરિષ્ઠ સંશોધક ડૉક્ટર અનસુયા ભંડારી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક ડૉક્ટર લોરેન્સ ફ્લેઇને કરેલા સંયુક્ત સંશોધનમાં 10 મિલિયન વર્ષ જૂના મૂષકોની હયાતીના પુરાવા પ્રાપ્ત થયા છે. હિસ્ટોરિકલ બાયોલોજી નામના જર્નલમાં ડૉક્ટર અનસુયા ભંડારીના પ્રગટ થયેલા રિસર્ચ પેપર ફર્સ્ટ માયોઝેન રોડેન્ટ ફ્રોમ કચ્છ વેસેટર્ન ઇન્ડિયામાં તેમણે જણાવ્યું છે કે અહીંથી તેમને ઉંદર ખિસકોલીની વિવિધ 9 જેટલી પ્રજાતિના સેમ્પલ મળ્યા છે, જેમાં સસલાના કદ આકારના મૂષકનો પણ સમાવેશ થાય છે. આ જીવાશ્મીઓ 1 કરોડ વર્ષ જૂના લેટ માયોઝીન યુગના છે. સદીઓ પૂર્વે યુરોપ અને એશિયાની ભૂસ્તરીય પ્લેટોમાં જ્યારે પરિવર્તન થયું ત્યારે 2 ઉપખંડોની ધરાતલ પર રસાતલ મચી ગયો હતો. સમુદ્ર તળ ઊંચા નીચા થઈ ગયા હતા. જ્યાં સ્થળ ત્યાં જળ અને જ્યાં જળ ત્યાં સ્થળ સર્જાઈ ગયા હતા. પર્યાવરણમાં ભયંકર પરિવર્તનો આવ્યા હતા. આ રસાતલે ધરતી પર વિહરતી જીવસૃષ્ટિનું નિકંદન કાઢી નાખ્યું હતું, જે વોલેશિયન ક્રાઇસિસ તરીકે પ્રચલિત છે. તે સમયે સસ્તન પ્રાણીઓને ઉત્ક્રાંતિ અને વસાહતોમાં જે કામ ચલાવ વિરામ આવ્યો હતો તે ગાળો લેટ માયોઝીન એજ તરીકે ઓળખાય છે. આ નમૂના તે યુગના છે. ભારતીય ઉપખંડમાં અગાઉ પાકિસ્તાનની શિવાલિક રેન્જમાં આવા મૂષકોના નમૂના મળ્યા હતા, પરંતુ તેના દક્ષિણ ભાગમાં પહેલીવાર આ નમૂના મળ્યા છે. ડૉક્ટર ભંડારી જણાવે છે કે ટપ્પર પાસેથી મળેલા આ જીવાશ્મીઓમાં શિવાલિક રેન્જમાંથી મળેલા નમૂના કરતાં પ્રાદેશિક વૈવિધ્ય પણ જોવા મળ્યું છે. ખડકોમાં કેદ મૂષકોના નાના તીક્ષ્ણ દાંત અને 1 કરોડ વર્ષ જૂના યુગમાં ડોક્યુ કરવાની તક આપે છે. 1500 કિલોગ્રામ ખડકોના સઘન અભ્યાસ કરનારા ભંડારીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ વિસ્તારમાંથી તેમને કરોડો વર્ષ જૂના વાનર, હિપેરિયન, કરોડો વર્ષ જૂના ઘોડા, કાચબા, ચામાચીડિયા, હાથી અને હિપ્પો જેવા સસ્તન પ્રાણીઓના નમૂના મળ્યા હતા, જેથી ઊંડું સંશોધન કરવા તેમનો ઉત્સાહ વધ્યો અને આ એક મહત્વની સફળતા હાથ લાગી છે. મૂષકોના જીવાશ્મીઓના આધારે ડૉક્ટર ભંડારીએ તે યુગના વાતાવરણની પૂર્વધારણા કરતા તારણ આપ્યું છે કે 1 કરોડ વર્ષ અગાઉ કચ્છની ધરા સૂકી ભઠ્ઠ નહીં પરંતુ લીલી છમ હશે, સબ ટ્રોપિકલ ઇકોસિસ્ટમ હશે. જે મૂષકોના નમૂના જોવા મળ્યા છે તે લગભગ આજે દેખાતા મૂષકોના કદમાં જ હશે. આ મૂષકો તૃણાહારી હતા અને વનસ્પતિના બીજ પાન આરોગતા હતા. 1200 વર્ષ પૂર્વે સિંધુ નદીના તટે પાંગરેલી પુરાતન માનવ સભ્યતાના પુરાવારૂપ સિંધુ સંસ્કૃતિની આધુનિક નગરરચનાના અવશેષો ધરબીને બેઠેલું ધોળાવીરા હોય કે ભુજના લોડાઈ પાસેથી 2016માં મળેલા 150 મિલિયન વર્ષ જૂના મહાકાય સમુદ્રી જળચર જીવ હોય કે જે ઇથોય શોરના અસ્મિ હોય કે ભુજના લોડાઈ પાસેના 2016માં મળેલા 150 મિલિયન વર્ષ જૂના મહાકાય સમુદ્રી જળચર જીવ ઇથોય શોરના અશ્મિ હોય, કચ્છની ધરા વિવિધ ક્ષેત્રના સંશોધકો માટે ખજાના સમાન બની રહી છે. લોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ.